ફેલો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જોઈ ગયા એ પ્રમાણે સમીકરણમાંથી આપણે ઇનપુટ અવરોધનું આપણે મૂલ્ય લાયા. અત્યાર સુધી આપણે ઇનપુટ પ્રવાહ ગેઇન પણ આપણે જોયો, ઇનપુટની અંદર ઇનપુટ અવરોધનું મૂલ્ય પણ આપણે લાવ્યા. તો આવી રીતે આપણે હવે આઉટપુટની જો વાત કરીએ તો આઉટપુટની અંદર શું પરિસ્થિતિ છે આપણે જોઈ શકીએ. તો અહીંયા આગળ કોમન એમિટર એમ્પ્લીફાયર માટે પણ ઇનપુટની પરિસ્થિતિ શું મળી છે, તો આર આઈ ઇઝ ઇક્વલ ટુ એચ આઈ પ્લસ એચ આર ઈ એ આઈ ઇન્ટુ આર એલ. હવે અહીંયા આગળ આપણે જોઈએ વોલ્ટેજ ગેઇન. પ્રવાહ ગેઇન આપણે જોયો, પ્રવાહ ગેઇન આપણને કેટલો મળે છે, તો એ આઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એચ એફ ઈ અપોન વન પ્લસ એચ ઓ ઈ આર એલ. હવે વોલ્ટેજ ગેઇન એ શું છે, તો ટ્રાન્ઝિસ્ટરના સમજો ખાસ, વોલ્ટેજ ગેઇન એટલે કે ટ્રાન્ઝિસ્ટરના આઉટપુટ વોલ્ટેજ અને ઇનપુટ વોલ્ટેજના ગુણોત્તરને વોલ્ટેજ ગેઇન કહે છે. ખાસ ધ્યાન આપજો, ટ્રાન્ઝિસ્ટરના આઉટપુટ વોલ્ટેજ અને ઇનપુટ વોલ્ટેજના ગુણોત્તરને આપણે શું કહીએ છીએ, વોલ્ટેજ ગેઇન કહેવામાં આવે છે. તો એવી ઇઝ ઇક્વલ ટુ વોલ્ટેજ ગેઇન આપણે દર્શાવીએ છીએ. તો આઉટપુટ વોલ્ટેજ આપણે ધારો કે કેટલો લીધો હોય, વી ટુ, અને ઇનપુટ વોલ્ટેજ લીધો વી વન, તો વી ટુ અપર વી વન બરાબર કેટલા મળે વોલ્ટેજ ગેઇન તમને મળે. અહીંયા આગળ આપણી પાસે વી ટુ બરાબર છે આઈ ટુ આર એલ, અને વી વન બરાબર છે વેલ્યુ આપણે વી વન જ લઈએ. તો અહીંયા આગળ ધારો કે આપણે એક વખત આઈ વન વડે ભાગાકાર કરીએ અને આઈ વન વડે ગુણાકાર કરીએ, તો આઈ વડે ગુણી અને ભાગી નાખીએ તો અહીંયા આગળ તમને આવી વેલ્યુ મળશે. તો માઇનસ આઈ ટુ અપન આઈ વન, આઈ વન અપન વી વન ઇન્ટુ આર એલ. પણ અહીંયા આગળ એ આઈ ઇઝ ઇક્વલ ટુ કરંટ ગેઇન છે, તો કરંટ ગેઇન કેટલો છે કે આઉટપુટ કરંટ ભાગાકારમાં ઇનપુટ કરંટના ગુણોત્તરને આપણે કરંટ ગેઇન કહેવામાં આવ્યો છે, એટલે માઇનસ આઈ ટુ અપન આઈ વન. અને આર આઈ એટલે ઇનપુટ અવરોધ કેટલો છે, વી વન અપન આઈ વન, એટલે કે પરિપથમાં ઇનપુટ વોલ્ટેજ અને ઇનપુટ કરંટના ગુણોત્તરને ઇનપુટ રેઝિસ્ટર કહેવામાં આવે છે. તો અહીંયા આગળ સમીકરણમાં શું મળશે, આઈ ટુ અપન આઈ વન માઇનસ આઈ ટુ અપન આઈ વનની જગ્યાએ આપણે એ આઈ મૂકી દીધું, વી અપોન આઈની જગ્યાએ આપણે તમારે શું મૂકવાનું, આર આઈ, એટલે પણ ઊંધું છે એટલે તમારે વન અપોન આર આઈ લખવું પડશે. તો તમને સમીકરણ મળશે એવી ઇઝ ઇક્વલ ટુ એ આઈ માઇનસ એવી ઇઝ ઇક્વલ ટુ એ આઈ ઇન્ટુ આર એલ અપોન આર આઈ. અહીં કોમન એમિટર એમ્પ્લીફાયર માટે એવીનું મૂલ્ય ઋણ મળશે, કારણ કે એ આઈ ઋણ છે, જે દર્શાવે છે કે ઇનપુટ વોલ્ટેજ અને આઉટપુટ વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત પાઈ છે. તો કોમન બેઝ એમ્પ્લીફાયરમાં એવી ધન મળે છે, એટલે કે કળા તફાવત શૂન્ય થાય છે. કોમન એમિટરની અંદર તમારે એવીનું મૂલ્ય ઋણ મળે છે, કારણ કે એ ઋણ છે, જે દર્શાવે છે કે ઇનપુટ વોલ્ટેજ અને આઉટપુટ વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત કેટલો છે, પાઈ છે. અને કોમન બેઝ એમ્પ્લીફાયર માટે એવી ધન મળે છે, એટલે કે કળા તફાવત શૂન્ય થાય છે, બરાબર. હવે જોઈએ પરિપથની અંદર આઉટપુટ અવરોધ કેટલો મળે છે. હવે આઉટપુટ અવરોધ બરાબર તમારે લેવાનું છે આર ઝીરો, આર ઓ. આઉટપુટ અવરોધની વ્યાખ્યા છે આર ઓ ઇઝ ઇક્વલ ટુ વી ટુ અપોન વી વન. ઇનપુટ અવરોધની વ્યાખ્યા શું હતો, કે પરિપથના ઇનપુટ વોલ્ટેજ
અને ઇનપુટ કરંટના ગુણોત્તરને ઇનપુટ અવરોધ કહેવામાં આવે છે. એવી રીતે આઉટપુટ અવરોધને આપણે શું કહેશો કે પરિપથમાં આઉટપુટ વોલ્ટેજ અને આઉટપુટ કરંટના ગુણોત્તરને આઉટપુટ અવરોધ કહેવામાં આવે છે. અહીંયા આગળ આકૃતિ પરિપથ આપણે જોઈએ આઉટપુટ અવરોધ આપણી પાસે અહીંયા આગળ હશે. આ સર્કિટ આપણો સમતુલ્ય જે પરિપથ છે ત્યાં આગળ તમને આઉટપુટ પરિપથ આઉટપુટ અવરોધ જોવા મળશે. આ ભાગ તમારો ઇનપુટ થઈ ગયો છે. હવે અહીંયા આગળ તમે એક એક વસ્તુ જુઓ. આ છે ઇનપુટ રેઝિસ્ટર RG, ઇનપુટ ઇમ્પિડન્સ, પછી રિવર્સ વોલ્ટેજ ગેઇન, ફોરવર્ડ કરંટ ગેઇન, HO જે છે તમારો આઉટપુટ રેઝિસ્ટર કહેવામાં આવે છે. હવે અહીંયા આગળ જોઈએ તો આઉટપુટ અવરોધ શોધવા માટે ઉદ્ગમ સ્થાન VSને તેના આંતરિક અવરોધ RG વડે દર્શાવી શકાય. અહીંયા આગળ આપણે VS રહી ગયું છે. અહીંયા આગળ VS આપણે રહી ગયું છે તો બતાવી દઈએ. આઉટપુટ અવરોધ શોધવા માટે વોલ્ટેજ ઉદ્ગમ સ્થાન VSને તેના આંતરિક અવરોધ RG વડે દર્શાવી પરિપથમાંથી દૂર કરવામાં આવે છે. લોડ અવરોધ RLને પણ આઉટપુટ પરિપથમાંથી દૂર કરવામાં આવે છે. હવે અહીંયા આગળ આપણે જોઈ શકો છો આપણે જે RG છે એને દર્શાવી આપણે આને આપણે દૂર કરી દેવાનું છે. RG વડે દર્શાવી આને દૂર કરી દેવાનું છે. એવી જ રીતે પરિપથમાંથી લોડ અવરોધ RLને પણ અહીંયા આગળ લોડ અવરોધ RL આપણે બતાવેલો હોય બીજો તો એ પણ તમારે શું કરવાનું છે, એ બી દૂર કરી દેવાનું છે, આ બી દૂર કરી દેવાનું છે. તો એ પ્રકારે તમે આકૃતિ જોઈ શકો છો. અહીંયા આગળ લોડ અવરોધ નથી અને VS પણ નથી. હવે આઉટપુટ એડમિટન્સ અથવા કન્ડક્ટન્સની વ્યાખ્યા મુજબ હવે કન્ડક્ટન્સની વ્યાખ્યા શું છે? અવરોધકતાના વ્યસ્તને કન્ડક્ટિવ અવરોધના વ્યસ્તને આપણે કન્ડક્ટિવિટી કહીએ. એટલે કે જેમ અવરોધ ઘટે એમ કન્ડક્ટિવિટી વધે આપણે જાણતા. એટલે કે અહીંયા આગળ આપણે રો વડે દર્શાવતા રો ઇઝ ઇક્વલ ટુ 1/R. એટલે કે અવરોધ વધે તો કન્ડક્ટિવિટી ઘટે, ઇન્વર્સલી પ્રપોર્શનલ છે. પણ અહીંયા આગળ જો આ R ઘટે તો આ શું થશે, વધે છે. તો અહીંયા આગળ આને આપણે કઈ રીતે દર્શાવશું કન્ડક્ટિવિટીને? તો જુઓ અહીંયા આગળ આઉટપુટ એડમિટન્સ અથવા કન્ડક્ટન્સની વ્યાખ્યા અનુસાર G0 ઇઝ ઇક્વલ ટુ 1/R0 ઇઝ ઇક્વલ ટુ I2/V2. એટલે કે જ્યારે VS ઇઝ ઇક્વલ ટુ 0 હોય અને RL ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટી હોય, એટલે આ તમારે 0 લેવાનું છે અને RL અહીંયા આગળ કેવો લેવાનો છે, અનંત લેવાનો છે. સમીકરણ 2 પરથી આપણું સમીકરણ 2 જે છે એના અંદર તમે વેલ્યુ લો તો I2 ઇઝ ઇક્વલ ટુ HF I1 HO V2. આ સમીકરણ છે તમારું 2, બરાબર. એના અંદર આપણે જોઈએ તો ઉપરના સમીકરણની બંને બાજુએ V2 વડે ભાગતા
तो ऊपरनु समीकरण जे छे जी जीरो इज इक्वल टू आई टू, जी जीरो इज इक्वल टू आई टू वी टू, एट्ले कि आई टू नी वेल्यू आपणे मूकी दीधी, वी टू आ अहीं आगळ वी टू हतुं ए उड़ी गयो, तो समीकरण छ तमने आ रीते मळे छे। हवे આકૃતિમાં દર્શાવેલ અહીંયા તમારે વી ટુ હતો, જુઓ વી ટુ અપોન વી ટુ, એટલે આ વી ટુ વી ટુ ઉડી ગયા, અહીંયા વી ટુ વધારાનો આવ્યો। પછી જુઓ આકૃતિમાં દર્શાવેલ પરિપથ ઇનપુટ વિભાગને કિચોર્ફનો નિયમ લાગુ પડતા, તો ઇનપુટ વિભાગના અંદર કિચોર્ફનો નિયમ લાગુ પડો પેલો આકૃતિમાં, તો આકૃતિમાં શું હતું, અહીંયા આગળ પહેલાં અવરોધ હતો, અહીંયા ઇમ્પિડન્સ હતો, પછી અહીંયા હતો એચ આર ઈ એચ આર વી ટુ, અહીંયા આગળ એચ આઈ આઈ વન, અને અહીંયા આગળ હતું આર જી, બરાબર આગળની આકૃતિ હતી એ પ્રમાણે। તો અહીંયા આગળ આર જી, અહીંયા કરંટ વહેશે એટલે આર જી આઈ વન થઈ ગયા, પછી આ એચ આઈ આઈ વન અને આ એચ આર વી ટુ, બરાબર આ રીતે તમારે પ્રવાહ વહે છે, ઇઝ ઇક્વલ ટુ ઝીરો, કિચોર્ફનો નિયમ લાગુ પાડી દીધો। તો આઈ વન બરાબર જે પદ છે એને આપણે ભેગા કરી દઈએ, તો આઈ વન બરાબર તમે કોમન લો તો આરજી અપોન આરજી પ્લસ એચ આઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એચ આર વી ટુને પેલી બાજુ લઈ જાઓ એટલે માઇનસ એચ આર વી ટુ થઈ જશે। આ સમીકરણમાં વી ટુ વાળું પદ છે આ આઈ વનના નીચે લાવી દો, અને આરજી પ્લસ એચ આઈનું પદ છે એને આના નીચે લઈ જાઓ, તો તમને માઇનસ એચ આર આરજી પ્લસ એચ આઈ સમીકરણ નંબર 7 મળશે। હવે સમીકરણ 7માંથી આઈ વન વી ટુનું મૂલ્ય સમીકરણ 6માં મૂકતા, એટલે 7માંથી આઈ વન વી ટુનું મૂલ્ય સમીકરણ 6માં મૂકવામાં, તો શું થશે, આઈ વન વી ટુની જગ્યાએ મૂકો તો અહીંયા આગળ સમીકરણ થશે જી ઝીરો ઇઝ ઇક્વલ ટુ એચ એફ માઇનસ એચ આર આર જી એચ આઈ પ્લસ એચ ઓ, એટલે કે અહીંયા આગળ એચ ઓ બરાબર સોરી જી ઝીરો ઇઝ ઇક્વલ ટુ એચ ઓ એચ એફ એચ આર આર જી એચ આઈ, તમને સમીકરણ મળશે 8, બરાબર શું મળ્યું છે, એચ ઓ માઇનસ એચ એફ એચ આર આર જી પ્લસ એચ આઈ સમીકરણ 8 તમને મળશે। હવે આઉટપુટ અવરોધ કેટલો મળશે, તો હવે અવરોધને આપણે શું બતાવીએ, બંને ઇન્વર્સલી પ્રપોર્શનલ છે, એટલે કે જી ઝીરો તમારે જો જી ઝીરો બરાબર વન અપન આર ઝીરો હોય, જી ઝીરો ઇઝ ઇક્વલ ટુ વન અપન આર ઝીરો હોય, તો આર ઝીરો બરાબરને તમે આ બાજુ લાવી દો તો શું થશે, વન અપન જી ઝીરો, બરાબર। હવે અહીંયા આગળ જુઓ તો આપણે એવું કરીએ કે આર ઝીરો ઇઝ ઇક્વલ ટુ વન અપન જી ઝીરો, જી ઝીરોનું મૂલ્ય આપણે અહીંયા મૂકી દીધું, વન અપન શું થઈ ગયું, એચ ઝીરો માઇનસ એચ એફ ઇન્ટુ એચ આર અપન આર જી પ્લસ એચ આઈ। હવે સમીકરણ 8 દર્શાવે છે કે આઉટપુટ એડમિટન્સ અથવા આઉટપુટ અવરોધ વોલ્ટેજ ઉદ્ગમતાન વીએસના આંતરિક અવરોધ આરજી પર આધાર રાખે છે। સમીકરણ 8 શું દર્શાવે છે કે આઉટપુટ એડમિટન્સ અથવા આઉટપુટ અવરોધ એ વોલ્ટેજ ઉદ્ગમસ્થાન વીએસના આંતરિક અવરોધ આરજી પર આધાર રાખે છે। તો કોમન એમિટર એમ્પ્લીફાયર માટે જી ઝીરો ઈ જીઓ ઈ બરાબર તમને મળે છે એચ ઓ ઈ
માઇનસ એચ એફ ઈ ઇન્ટુ એચ આર ઈ આર જી અપોન એચ આઈ ઈ મૂકી દેવાનો છે ઓ આર એફ આઈ આરની જગ્યાએ, બરાબર. હવે પ્રવાહ ગેન જો જોઈએ, સોરી પાવર ગેન જોઈએ, તો પાવર ગેનમાં એપી પી ઇઝ ઇક્વલ ટુ વીઆઈ, એટલે કે પાવર ગેન બરાબર પી ઇઝ ઇક્વલ ટુ, જો વીઆઈ થતું હોય, આપણું સૂત્ર છે પી ઇઝ ઇક્વલ ટુ વીઆઈ, વર્ષોથી ભણતા આવીએ છીએ. તો અહીંયા આગળ પાવર ગેન જો લેવો હોય તો પાવર ગેન બરાબર વોલ્ટેજ ગેન ઇન્ટુ કરંટ ગેન, તો તમારો પાવર ગેન થશે. અહીંયા આગળ જુઓ, વોલ્ટેજ ગેન અને પ્રવાહ ગેનના મૂલ્યોના ગુણાકારને એમ્પ્લીફાયરનો પાવર ગેન કહે છે. ગુણોત્તરના કરતાં ગુણાકાર લેવાનો છે. પી ઇઝ ઇક્વલ ટુ વીઆઈ એટલે વોલ્ટેજ ગેન અને પ્રવાહ ગેનના ગુણાકારને એમ્પ્લીફાયરનો પાવર ગેન કહેવામાં આવે છે. એટલે કે એપી ઇઝ ઇક્વલ ટુ એઆઈ ઇન્ટુ એવી, એપી ઇઝ ઇક્વલ ટુ એઆઈ ઇન્ટુ એવી. હવે એવી ઇઝ ઇક્વલ ટુ તમને શું મળે છે? તો એઆઈ આરએલ અપોન આરઆઈ આગળ મળેલું છે આપણને વેલ્યુ. તો આગળ જોઈએ તો સમીકરણમાં એપી ઇઝ ઇક્વલ ટુ એઆઈ સ્ક્વેર આરએલ અપોન આરઆઈ તમને સમીકરણમાં પાવર ગેઇન મળે છે. આગળના સમીકરણોમાં મેળવેલ પ્રવાહ ગેઇન અને વોલ્ટેજ ગેઇનના સૂત્રો આપણને ફક્ત ટ્રાન્ઝિસ્ટરમાં ધ્યાનમાં રાખીને મેળવેલા છે. આગળના સમીકરણમાં મેળવેલા પ્રવાહ ગેઇન અને વોલ્ટેજ ગેઇનના સૂત્રો આપણે ફક્ત ટ્રાન્ઝિસ્ટરને ધ્યાનમાં રાખીને મેળવેલા છે. હકીકતમાં સંપૂર્ણ એમ્પ્લીફાયર માટે વોલ્ટેજ ગેઇન અને પ્રવાહ ગેઇનના સૂત્રો મેળવવા હોય તો વોલ્ટેજ ઉદ્ગમ સ્થાનના આંતરિક અવરોધ આરજીને ગણતરીમાં લેવો પડે છે. હવે ખરેખર સંપૂર્ણ એમ્પ્લીફાયર માટે વોલ્ટેજના ગેઇન અને પ્રવાહ ગેઇનના સૂત્રો મેળવવા હોય તો તમારે આરજીની ગણતરી પણ સાઈડમાં લેવી પડશે, બરાબર. હવે જોઈએ આપણે આરજીને આપણે ગણતરીમાં લેવો હોય તો આપણે જોઈ જોઈએ. અહીંયા આગળ વોલ્ટેજ ગેઇન બરાબર પરિપથમાં વિશ્લેષણમાં આરજી અવરોધને ગણતરીમાં લેતા મળતો પરિણામી વોલ્ટેજ ગેઇન નીચે મુજબ આપી શકાય. તો અહીંયા આગળ આપણે પહેલાં તો જોઈએ કે ઇનપુટની અંદર રેઝિસ્ટર કેટલા છે. ધારો કે આપણી પાસે આ એક રેઝિસ્ટર છે, ઇનપુટ રેઝિસ્ટર, બરાબર. આપણી પાસે આ જે હતો ઇનપુટ ઇમ્પેડન્સને એ બધા રેઝિસ્ટર આપણે લઈએ, સમતુલ્ય લઈ લઈએ, તો અહીંયા આગળ એવરેજ વોલ્ટેજ કેટલો છે? તો V2 અપન VS એટલે આઉટપુટની અંદર તમને કેટલો મળશે? તો આઉટપુટની અંદર V2 મળશે અને ઇનપુટમાં VS, તો એવરેજ વોલ્ટેજ ગેઇન કેટલો મળશે? તો V2 અપોન VS. હવે V2 બરાબર I1 જે V1 જે છે એને આપણે લઈ લઈએ, આગળ જેમ લીધું એમ V1 એક વખત લઈએ, બીજી વાર લઈએ ગુણાકારમાં ભાગાકારમાં. તો અહીંયા આગળ AV ઇન્ટુ V1 અપોન VS મળશે. તો આકૃતિમાં એમ્પ્લીફાયર ઇનપુટ વિભાગનો સમતુલ્ય પરિપથ દર્શાવે છે. આરઆઈ એ પરિપથનો ઇનપુટ અવરોધ છે અને સમતુલ્ય પરિપથ પરથી આનું સમીકરણ બનશે કે V1 બરાબર V1 ઇઝ ઇક્વલ ટુ VS આરઆઈ અપોન આરઆઈ પ્લસ આરજી. આવું એક સમીકરણ બનશે. V1 અપોન VS બરાબર આરઆઈ પ્લસ આરજી સમીકરણમાં થશે, બરાબર. હવે
समीकरण बे अने त्रण पर थी परिणामी वोल्टेज एवरेज इज इक्वल टू एवी आर आई अपॉन आर आई प्लस आर जी समीकरण चार बन से जयरे आर आई बराबर आर जी हसे तेरे मरतो ओवरऑल वोल्टेज गेन एवी करता अर्धो थशे એટલે કે આર આઈ બરાબર આર જે ઓવરઓલ વોલ્ટેજ મળશે એવી કરતાં કેવો હશે અડધો હશે બરાબર હવે એવી રીતે પ્રવાહ ગેઇન જોઈ લઈએ તો આરજીને ગણતરીમાં લેતા પરિણામી પ્રવાહ ગેઇન ઓવરઓલ ગેઇન એઆઈજી નીચે મુજબ મળશે તો એઆઈજી ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ લઈ લઈએ આઈજી એટલે કે ઇનપુટ ઓફ ઇનપુટ કરંટ ઇનપુટ અવરોધ ઇનપુટ અવરોધ ને આ લઈએ આપણે વી વન તો અહીંયા આગળ થાય છે આઈએલ ઇઝ ઇક્વલ ટુ તમે લીધા માઇનસ આઈ ટુ કારણ કે માઇનસ આઈ ટુ એ આઉટપુટ કરંટ છે એટલે હું વિરુદ્ધ દિશામાં છે એટલે માઇનસ લીધા હવે એવી રીતે કરંટને પણ આપણે આઈ વન વડે ગુણાકાર ભાગાકાર કરીએ તો તમને સમીકરણમાં એ આઈ આઈ વન અપોન આઈજી તમને મળશે હવે પરિપથમાં ઇનપુટ વિભાગનો નોર્ટન સમતુલ્ય પરિપથ આકૃતિમાં દર્શાવેલ છે તો નોર્ટન પ્રમેય પ્રમાણે આગળ જોઈ ગયા એ પ્રમાણે વી વન વી એસ જોઈ ગયા આઈ વન આઈ એસ આરજી અપોન આર આઈ પ્લસ આરજી આઈ વન આઈ એસ ઇઝ ઇક્વલ ટુ આરજી પ્લસ આરજી અપોન આર આઈ પ્લસ આરજી તમને સમીકરણમાં મળશે સમીકરણ પાંચ અને છ પરથી એઆઈજી ઇઝ ઇક્વલ ટુ એ એ વન અપોન સોરી એઆઈ અપોન આરઆઈ પ્લસ આરજી સમીકરણ સાત મળે છે એટલે આદર્શ વોલ્ટેજ ઉદગમ સ્થાનનો આંતરિક અવરોધ આરજી શૂન્ય હોય તો સમીકરણ ચાર અને સાતમાં આરજી બરાબર શૂન્ય મૂકતા હોય તો એવરેજ ઇઝ ઇક્વલ ટુ એવી મળશે એઆઈજી ઇઝ ઇક્વલ ટુ એઆઈ મળે વાસ્તવમાં આરજી ઇઝ ગ્રેટર દેન ઝીરો હોવાથી હંમેશા એવરેજ એવી લેસ દેન એવી અને એઆઈ લેસ દેન એઆઈ મળશે તો ટૂંકમાં નાના સિગ્નલો માટે એમ્પ્લીફાયર પરિપથના વિશ્લેષણનો સાર નીચે મુજબ છે નાના સિગ્નલ માટે એમ્પ્લીફાયર પરિપથના વિશ્લેષણનો સાર આપણે લઈએ તો પ્રવાહ ગેઇન કેટલો મળે છે તો જોઈ લો એઆઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એચ એફ વન વન અપોન વન પ્લસ એચ ઓ ઈ આર એલ ઇનપુટ અવરોધ કેટલો મળે છે તો આર આઈ ઇઝ ઇક્વલ ટુ એચ આઈ પ્લસ એચ આર એઆઈ આર એલ આ બધા યાદ રાખવા પડશે સમીકરણો વોલ્ટેજ ગેઇન બરાબર એવી ઇઝ ઇક્વલ ટુ એઆઈ આર એલ અપોન આર આઈ આઉટપુટ એડમિટન્સ જી ઝીરો ઇઝ ઇક્વલ ટુ વન અપોન આર ઝીરો ઇઝ ઇક્વલ ટુ એચ ઝીરો એચ ઓ માઇનસ એચ એફ એચ આર અપોન એચ આઈ પ્લસ આર જી પરિણામી વોલ્ટેજ ગેઇન મળે છે એવી એવરેજ ઇઝ ઇક્વલ ટુ એવી આર આઈ અપોન આર આઈ પ્લસ આરજી પરિણામી પ્રવાહ ગેઇન મળે છે એઆઈજી ઇઝ ઇક્વલ ટુ એઆઈ આરજી અપોન આર આઈ પ્લસ આરજી તો ઉપર દર્શાવેલ સમીકરણોમાં એચ પ્રાચલોની જોડે સફિક્સમાં ઈ બી અને સી મૂકવાથી અનુક્રમે કોમન બેઝ કોમન એમીટર કોમન બેઝ કોમન કલેક્ટર એમ્પ્લીફાયર સમીકરણો મળી શકે છે હવે આપણને આ જે સમીકરણો મળ્યા એના અંદર ધારો કે આ એફ એફ છે પછી આઈ છે પછી આર છે અને ઓ છે હવે ધારો કે આ કોઈ બી આવી વસ્તુ તમને એફ આઈ આર ઓ જે દેખાય એના આગળ તમે ધારો કે ઈ લગાડી દો અહીંયા ઈ લગાવી અહીંયા ઈ લગાવ્યો અહીંયા ઈ લગાવ્યો તો આ શું થઈ ગયું કોમન એ મીટર હવે એવી રીતે તમે બે બી બી લગાડો તો તમારે બેઝ થશે અને સી સી લગાડશો એટલે કલેક્ટર થશે તો આ પ્રમાણે આપણે થિયરી બધી જોઈ બરાબર હવે આગળ આપણે થિયરીની અંદર આના સમતુલ્ય પરિપથો પ્રમાણે એના એક્ઝામ્પલ જોઈશું ને બધી માહિતી આપણે મેળવશું તો આગળનું લેક્ચર જોજો વિદ્યાર્થી મિત્રો